તો આ છેલ્લું ગીત હતું જે અશોકભાઈએ મને કીધું હતું કે આ એક ગીત પણ તું છે, તો હવે આપણને તમે અમને સમજાવો કે આ ગીત પાછળનું રહસ્ય શું છે. રહસ્ય એટલું જ છે કે ચિત્ર ભાનુની જે આ રચના છે એ ખૂબ જ હૃદયસ્પર્શી છે. તમે એક એક શબ્દને વિચારો અને જો તમે એને મનમાં ઉતારો તો એને બધાને આની સમૂહમાં બધાને આવરી લીધા છે, કોઈને એને જુદા નથી રાખ્યા. ચિત્ર ભાનુની પવિત્ર અને પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, આમાં કોઈ જાતનો ભેદ નથી કે કોઈ જાતનો ભાવ વગર બધાને સાથે મળીને સાથે રાખીને આ એવી એક રચના છે કે આપણે એને સાંભળતા જ રહીએ અને સાંભળીને પણ આપણે એનો પ્રતિસાદ જો બીજા કોકને મળે. અને આવી જે રચનાઓ હોય અને લખી હોય અને આ એક ખૂબ જ પ્રચલિત જૈન શ્રવણ છે, તો મારા સાંભળતા જૈન મિત્રોને પણ જય જીરેન્દ્ર. થેન્ક યુ ફોર એક્સપ્લેનિંગ એવરીથિંગ. બીજી એક અનાઉન્સમેન્ટ પણ કરવાની હતી કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ 2017માં તમને ઈવાય કેમ્પ તરફથી મળ્યો હતો. બરાબર ને? તો તમારું જે આ બધું યોગદાન તમે જે આપ્યું છે, આ છે વોલેન્ટરી સર્વિસ આપણે કરી રહ્યા છીએ અને તમે આટલા વર્ષોથી જે આ સર્વિસ કરી રહ્યા છો તમારો ખૂબ 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 આભાર સર્વે શ્રોતાજનો તરફથી અને મારા તરફથી ખાસ દિલથી. આપવામાં આવ્યો 2018 ની સાલમાં, જયારે અહિયાં અમારા કોઓર્ડિનેટર ભૂપિન્દરજી હતા અને અમારા સ્ટેશન મેનેજર વિજય ઉમરાવ ની આ એક ભાવના હતી કે અશોકભાઈ માટે જે આટલું બધું અહીંયા યોગદાન આપ્યું છે આટલા વર્ષોનું, તો એની એક અદ્ભુત વિશેષ માટે આ એક એવોર્ડ પ્રસારિત કરીને આપવામાં આવ્યો. તેને દિલના અંતકરણથી સ્વીકાર્યો છે અને ઈવા એફએમના તમામ મેનેજમેન્ટ અને કમિટી મેમ્બર તરફથી પણ હું એમનો એટલો જ આભાર માનું છું કે જ્યાં સુધી ઈવા એફએમની સર્વિસ મારાથી થશે ત્યાં સુધી કરીશ. અને ત્યારે યાદ હોય તો હંસાબેન પટેલનો જ પણ એટલો ફાળો છે કે ગુજરાતી પ્રોગ્રામ મારા થકી એ કરતા અને મારો પણ એટલો જ એમની પ્રત્યે સદભાવના હતી અને એમને પણ સદભાવના હતી. તો આ ગુજરાતી માધ્યમને આપણે સાચવી રાખીએ, શ્રોતા મિત્રોને હાથ જોડીને વિનંતી કરવામાં આવે કે આ ગુજરાતી ભાષાનું માધ્યમ, ગુજરાતી ભાષા આટલી બધી છે આ લેસ્ટરમાં, ગુજરાતીઓનો તો ગુજરાતી જ કહેવાય, તો એને પૂરેપૂરો ન્યાય મળે. ઈવા એફએમના દરેક ગુજરાતી પ્રેઝન્ટરો અહીંયા આવીને તમારું મનોરંજન કરે છે, જેમ કે સોમવારે રૂપા સોનીજી પણ 2-3 કાર્યક્રમ કરે છે, ત્યાર પછી રીના શાહ જૈન ટેમ્પલ વાળા એ પણ આવીને એમનું યોગદાન આપે છે ગુજરાતી સુગમ સંગીતમાં. બુધવારે મારો કાર્યક્રમ હોય છે 2-4 ગુજરાતી સુગમ સંગીતનો. ગુરુવારે પાછા રૂપા સોનીજી આવે છે, ત્યાર પછી તમે આવો છો નિમિષા દર શુક્રવારે તમારું યોગદાન આપીને ખૂબ સરસ પ્રોગ્રામની પ્રસારિત ને તમારી જે વેદના ને સંવેદના હોય છે એને સાંભળીને પણ, અને એવી જ રીતે અમારા બિંદુબેનનો પણ અમે આભાર વ્યક્ત કરીએ કે શનિવારે ને રવિવારે 8-10 હિન્દી ભજનો સાથે વાર તહેવારની માહિતી સાથે અને દરેકને સાથે રાખીને આપ સૌ મનોરંજનને પાત્ર અને ઈવા ફેમને જોડી રાખ્યા છે, તો આપ સૌનો દિલના અંતકરણથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ અશોકભાઈ, રીલી રીલી એપ્રિશિએટ. અને અત્યારે જો ઈદ પણ આવી રહી છે તો ગુજરાતી ભાષાને કોઈ રિલીજન નથી, ખબર ને? આપણી આ ભાષા કેટલી બધી જગ્યાએ, યુ નો, એવું નથી કે ગુજરાતી ખાલી હિન્દુ એવું કઈ નહીં, કેટલા બધા ડિફરન્ટ રિલિજન વાળા આ સરસ ભાષા બોલતા હોય છે. તો બસ આપણું આ એક જ છે એમ કે આપણે આ ભાષાને, આપણા કલ્ચરને આ માધ્યમથી. આ માધ્યમ એવું છે કે બીબીસી રેડિયો દ્વારા મીરાબેન ત્રિવેદી, મીરાબેન, મહેશભાઈ નથવાણી અને સબરસ રેડિયોમાં સોફા જોશી,
અને તે પહેલા આપણે આ બીજા જીતુભાઈ ગોસાઈ અને પ્રવીણભાઈ પણ પ્રોગ્રામ યોગદાન, તો આ બધાનો બહુ ઘણો જ ફાળો છે. અને આજના આ પ્રોગ્રામમાં અહીંયા બોલાવવા માટે અને આવું સુંદર આયોજન કરવા માટે ઈવા ફેમનો અને મની નિમિષાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ અને થેન્ક યુ વિજય, યુ નો અલાઉઇંગ મી ટુ ડુ ઓલ ધીસ. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને હા, અને બસ હવે હું એક મ્યુઝિક મૂકું છું અને પછી આપણે પ્રોગ્રામની પહેલી બાજુ મળીશું.